रेसिपी शुरू करो। एक कप लोट ली दो ओके घऊं नो, बे चमची जेटलू तेल नु मोण आपी दईए। बराबर। अने ने कूणवी लईए। ओके। हवे अंदर अर्धो कप जेटला मेथीना पान एड करी दईए। बराबर। पौणी चमची जेटली हळदर। ओके। અડધી થી પોણી ચમચી મીઠું। ઓકે। આમાં આપણે મેથીના થેપલામાં તલ ને એવું નાખતા હોઈએ, પણ આપણે દૂધી નાખીએ છીએ એટલે દૂધી અને મેથી જ કરીએ છીએ। બરાબર છે। ચલો તો દૂધીનો રસ કાઢી લઈએ। ઓકે। હવે આપણે દૂધીને છીણી લઈએ અને પછી એમાંથી રસ કાઢશું। ઓકે। આપણે દૂધીને મિક્સર જારમાં લઈને થોડા પાણી સાથે ક્રશ પણ કરી શકીએ। હા, તો પછી દૂધીનો જ વધારે ફ્લેવર આવશે, કારણ કે એનું એની સાથે ને બધું આવી જાય ને। આમાં તો ખાલી રસ જ કાઢવો છે એટલે આને નીચોવી લેશું ને જે રસ નીકળશે એનો યુઝ કરી। ઓકે। જે રીતે ઘણી વખત આપણે માથામાં લગાવવા માટે રસ કાઢતા હોય ને, સ્મેલ ને એનું પેલું ગમતું ના હોય ટેક્સચર, કે આખું દૂધી દૂધી માથું થઈ જાય ને પછી વાળમાંથી કાઢવામાં પ્રોબ્લેમ થાય, એ જ રીતે આમાં રસ કાઢીને આપણે એડ કરશું। ઓકે। દૂધી ખમણાઈ ગઈ છે, હવે એનો રસ કાઢી લઈએ। ઓકે। આમ તો પેલા બી કાઢીને રાખી દેવાય, પણ કેવું થાય કે કાળો પડી જાય, પછી આપણે એવું થાય કાળું કાળું ક્યાં નાખું, આંખને જ ન ગમે। સાચી વાત છે। અત્યારે આપણે આ દૂધીનો રસ કાઢી રહ્યા છે છીણમાંથી, તો ત્યાર પછી આપણે છીણનો શું ઉપયોગ કરી શકીએ? માથામાં લગાવી શકાય। અચ્છા, દૂધીની છીણ પણ? ઓકે। ઓઇલ તેલમાં નાખીને ઉકાળીને લગાડી શકાય। અચ્છા। કારણ કે આપણા ગુજરાતીઓનો મંત્ર હોય છે કે કશું પણ બગડવું ના જોઈએ, તો પછી અત્યારે આમ મારું ગુજરાતી હૃદય તરત જ મને પૂછી રહ્યું હતું કે બેન આ આટલી બધી છાલ છે તો એનું તું શું કરીશ, અને પછી ધ્વનિ, તો એટલે મને વિચાર આવ્યો કે હું તમને પૂછી લઉં। પણ આ તમે એક સરસ વાત કરી કે તેલમાં ઉકાળી દે, તેલમાં ઉકાળીને ખાય, નહીતર સૌથી છેલ્લો યુઝ તો આપણે જેના ઘરમાં બહુ પ્લાન્ટ્સ હોય એ લોકો આમાંથી એન્ઝાઇમ બનાવતા હોય। ઓકે। હા, આ દૂધી એટલે કોઈ બી શાકના છાલ હોય આવી રીતે હોય તો એને બોટલમાં જેટલા અમાઉન્ટમાં આ લઈએ એની સામે એટલા એમાઉન્ટમાં ગોળ અને એટલા એમાઉન્ટમાં પાણી, એ ત્રણે મિક્સ કરી અને બોટલમાં રાખી દેવાનું। દર બે દિવસે એમાંથી એમાં ફર્મેન્ટેશન થાય ગોળથી, એટલે એ હવા કાઢી અને પછી 45 થી 50 દિવસમાં એન્ઝાઇમ તૈયાર થઈ જાય, અને એન્ઝાઇમ બેસ્ટ છે પ્લાન્ટ્સ માટે, અને ઇવન આપણા ઘરમાં બી જીવાત થઈ હોય ને તો એન્ઝાઇમ સ્પ્રેયરથી છાંટી દઈએ ને તો એ બી બહુ હેલ્પફુલ થાય। અરે વાહ, આ રીતે એક નારંગીની છાલમાંથી જે એન્ઝાઇમ બને છે, હા, એટલે આપણે કહેવાય ને કે નેચરલ રૂમ ફ્રેશનર બને છે, તો એની તો મને ખબર હતી, પણ આ રીતે દૂધીની જે છીણ છે કે અથવા દૂધીની છાલમાંથી પણ એન્ઝાઇમ બનાવી શકાય છે, આઈડિયા બધા શાકના છાલમાંથી। આ તો છીણ આપણે શું યુઝ કરવો, તો આપણે એમાં ગોળ નાખી દઈએ એટલે ફર્મેન્ટેશન, એટલે એમાં જે બેક્ટેરિયા થાય એ બેક્ટેરિયાને ગોળથી એને પોષણ મળી રહે, અને એમાંથી ફર્મેન્ટેશન થાય ને જે એન્ઝાઇમ તૈયાર થાય એ બહુ સારા પ્લાન્ટ્સ માટે। આ તમે સરસ એક માહિતી આપી અમને। અને એ સિવાય આપણે એમ કહેવાય ને કે જે નોર્મલ આપણો શાકભાજીનો કચરો હોય એને પણ તમે જો માટીના ખાડામાં દાટી દો તો એમાંથી પણ સરસ મજાનું ખાતર બને છે, એમાંથી ડીકમ્પોસ્ટ બને, એ ડીકમ્પોસ્ટ બી જે બધા કેમિકલ ફર્ટિલાઇઝર હોય એના જેટલું જ સારું હોય અને કેમિકલ ફ્રી હોય એટલે હેલ્ધી હોય। બરાબર છે। ચલો તો નાખી દઈએ રસ। ઓકે। અને હવે જોઈએ એ પ્રમાણે આપણે પાણી લેશું। અચ્છા, હવે લોટ બાંધશું। ઓકે। આમાં તો આપણે દૂધીનો રસ કાઢી જ લીધો છે એટલે રસ નીકળવાનો કોઈ હવે વધારે ચાન્સ નથી। બરાબર છે। દૂધીની છીણ નાખી હોય તો આપણે ચિંતા કરવી પડે કે કણક ઢીલી થઈ શકે પછીથી, જેમ આપણે પેલા સરગવાના થેપલામાં કાંદા યુઝ કર્યા તો આપણે એ હતું, આમાં એવું કશું નથી। બરાબર છે। કણક બંધાઈ ગઈ છે, હવે થોડું પાણી લગાવી અને 15-20 મિનિટમાં આપણે રાખી દઈશું। ઓકે, તો હવે આપણે શું બનાવીશું આ થેપલાની સાથે? હવે આપણે કેળાનું રાયતું બનાવીશું। કેળાનું રાયતું? અરે વાહ, તો ચાલો શરૂ કરીએ। ચાલો, એના આપણે એના માટે આપણે દહીં લેશું। બરાબર, 1 કપ જેટલું। ઓકે, દહીંને ફેંટી લેશું પહેલાં। બરાબર, રાયતું છે, ચટણી છે, એ બધું થેપલા સાથે એટલી મજા આવી જાય ને ખાવાની,
અને આ બહાને અલગ અલગ જાતના શાકભાજી ને ફળો આપણા પેટમાં જતા હોય છે. અમારા ઘરે ઠંડી સાતમ હોય ને ત્યારે આ રાયતું અને ગળિયા થેપલા અને ખારા થેપલા, એક ખારું થેપલું ને એક ગળિયા થેપલું, એનું સેન્ડવિચ જેવું બનાવે ને એની સાથે રાયતું છે, હોય હોય ને હોય જ. અરે વાહ, તો હવે તમારે એ પણ શીખવવું પડશે. રાયતું તમે આજે શીખવી દીધું, પણ હવે આવતી સાતમ વખતે તમે આ પણ શીખવજો અમને બધાને, ચોકે ગળ્યું થેપલું અને ખારું થેપલું, એટલે અમને બધાને બનાવવાની મજા આવે. બેનું કોમ્બિનેશન, બેની વચ્ચે ઘી તો હોય જ, ઘીનું લેયર અને આ રાયતું બહુ મસ્ત લાગે. દહીં ફેટાઈ ગયું છે. ઓકે, હવે એક ચમચી કૂટેલી રાઈ લીધી છે. ઓકે, આ રાઈને જેટલું ફીણે ને એટલી ચડે રાઈ, જેમ મગજમાં રાઈ ચડે ને આમાં બી એકદમ મસ્ત ચડે. અચ્છા, પણ આમાં રાઈ સરસ ચડી ગયો તો સ્વાદ સરસ આવે છે, અને મગજમાં રાઈ ચડી ગયો તો ઘણું બધું બગાડી નાખે. હા, એટલો ફરક, એટલો ફરક. હવે મીઠું નાખીએ છીએ આપણે, એક ચમચી જેટલી ખાંડ. ઓકે, આમાં આપણે કેળું યુઝ કરવાના છીએ, તો કેળા કેળાની પોતાની જેટલી સરસ મીઠાશ હોય છે, તો પછી આપણને આમાં ખાંડ નાખવાની શું જરૂર પડે? દહીંની પોતાની, કેળા કેળાના પીસ નાખીએ તો દહીં તો એટલું ગળ્યું તો થવાનું નથી, એટલે સરસ મજાનો ખટ મીઠો દહીંનો બી ટેસ્ટ આવે. ઓલો ખાલી દહીંનો અને કેળાનો, ઓલું બેવનું વચ્ચેનો જે ટેસ્ટ આવે ને ખટ્ટો મીઠો, એટલે એના માટે આપણે ખાંડ નાખીએ. ટામણ ઢીલો લોટ હોય ને એટલે આપણે લેવું જ પડે, અને થેપલા કૂણા તો જ થાય જો ઢીલો લોટ હોય. અચ્છા, હા, અટામણ વગર તો આપણે નાસ્તાની ફરસી પૂરી ને બધું કરતા હોય, અટામણ વગર કરતા હોય તો એ કડક થઈ જાય. હા, કારણ કે એ લોટ કઠણ હોય, લોટ ઢીલો હોય એટલે આપણે અટામણ લેવું જ પડે, અને તો જ સરસ થેપલા થાય સોફ્ટ. અચ્છા, આજે તમે કહ્યું ને કે છુપાયેલી દૂધી, એના પરથી મને ખરેખર એક વાત યાદ આવી કે મારા દાદી ઘણી વાર કહેતા હતા કે રસોડાની રાણી તો એને જ કહેવાય કે જે દરેક શાક, એટલે ઘરના લોકોને બધા શાક ભાવે છે કે નથી ભાવતા, પણ દરેક અલગ અલગ શાકના ગુણો બહુ જરૂરી હોય છે, એટલે એના માટે જે ગૃહિણી નહીં ભાવતા શાક પણ ઘરના લોકોને આમ સરસ છુપાવીને ખવડાવી દે કે જેથી એ લોકોનું સ્વાસ્થ્ય પણ સરસ રહે અને ખબર પણ ના પડે, એને જ ખરેખર રસોડાની રાણી કહેવાય છે. હા, બે બાજુ કાચું પાકું શેકાઈ ગયું છે, હવે તેલથી ચોળવી લઈએ ને. ઓકે, હવે આવી જ રીતે બીજું થેપલું બી શેકી લઈએ. ઓકે, થેપલામાં ગેસ વારે વારે ધીમો, ફરે વારે ફાસ્ટ એ કરવું બહુ જરૂરી છે. તાપના ઉપર બહુ ડિપેન્ડ કરે થેપલાની ભાત અને થેપલાની કુણાસ. સાચી વાત છે, જરા બી આકરું થઈ જાય તો મજાનું કલરફુલ બ્રાઉન 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 થઈ જાય. હા, થેપલા તૈયાર છે, સર્વ કરીએ. ઓકે, થેપલા અને એની સાથે મજાનું ટેસ્ટી કેળાનું રાયતું. આવું ટેસ્ટી રાયતું મળે ને તો મગજની ચડેલી રાઈ ઉતરી જાય. સાચી વાત છે. તૈયાર છે મેથી દૂધીના થેપલા અને કેળાનું રાયતું. પરફેક્ટ. દૂધી મેથીના થેપલા અને કેળાનું રાયતું બનાવવા માટે જોઈશે. દૂધી મેથીના થેપલા બનાવવા માટે ઘઉંનો લોટ 1 કપ, તેલ 2 ચમચી, મેથીના પાન 1/2 કપ, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. કેળાનું રાયતું બનાવવા માટે જોઈશે દહીં 1 કપ, અધકચરી વાટેલી રાઈ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 1 ચમચી, કેળું 1 નંગ, સમારેલું લીલું મરચું 1-2 ચમચી, કોથમીર 1-2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. દૂધી મેથીના થેપલા અને કેળાનું રાયતું બનાવવાની રીત. સૌપ્રથમ દૂધી મેથીના થેપલા બનાવવા માટે તાસમાં ઘઉંનો લોટ અને તેલ લઈ મોઈ લો. હવે તેમાં મેથીના પાન, હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે દૂધીને છીણી તેમાંથી તેનો રસ કાઢી તાસમાં ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરતા જઈ કણક બાંધી લો. હવે કણકને 15-20 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દો. હવે કેળાનું રાયતું બનાવવા માટે એક બાઉલમાં દહીં લઈ તેને ફેંટી લો. હવે તેમાં અધકચરી વાટેલી રાઈ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં કેળું, લીલા મરચાં અને કોથમીર ઉમેરી મિક્સ કરી રાયતું તૈયાર કરી લો.
હવે કણકને રેસ્ટ આપી દીધા બાદ તેલ લઈ મસળી લુવા કરી અટામણ લઈ થેપલું વણી તવા પર મૂકી કાચું પાકું શેકી લો. ત્યારબાદ તેલ લઈ બરાબર શેકીને પ્લેટમાં લઈ લો. હવે કેળાના રાયતાને સર્વિંગ બાઉલમાં લઈ સાથે થેપલા મૂકી સર્વ કરો. તો તૈયાર છે દૂધી મેથીના થેપલા અને કેળાનું રાયતું.